નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સપ્રાસ સ્કૂલના વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજે હું વિષય ગણિત એમાં ધોરણ 6, 7 અને 8 એના વિશે એના અભ્યાસક્રમ વિશે હું તમને આજે માહિતી આપવાનો છું. અભ્યાસક્રમ એટલે શું? જો અત્યારે આપણે જોવા જોઈએ તો તમે 14 પાસ બધા છો, બરોબર? તો આવતા એટલે કે નેક્સ્ટ ધોરણનું તમારી પાસે પાઠ્ય પુસ્તક હશે નહીં. હવે માનો કે તમે અત્યારે ધોરણ 6માં છો, શેમાં છો? ધોરણ 6માં. તો ધોરણ 6માં જો અને પાસ થઈને આવ્યા તમે ધોરણ 7માં, તો ધોરણ 7ના પાઠ્ય પુસ્તક તમારી પાસે હશે નહીં. તો તમારે ધોરણ 7ના ચેપ્ટરને અનુલક્ષીને કેવી તૈયારી કરવાની છે એ હું તમને સમજાવું. જો ધોરણ 6માં છે તો ચેપ્ટર છે સંખ્યા પરિચય, બીજું છે પૂર્ણ સંખ્યાઓ. તો સંખ્યા પરિચય છે અને પૂર્ણ સંખ્યાઓ છે, જે સંખ્યામાં આવે છે આપણે ખબર છે, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, એ બધી સંખ્યા આવે. તો અહીંયા જો 7માં ધોરણમાં પહેલું ચેપ્ટર આપણી પાસે છે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યામાં શું શું આવે ઈ તમારે વધારે ડિટેલ આની ઉપરથી ગોતવાની, આ પ્રમાણે આપણે તૈયારી કરવાની છે. આગળ જઈએ તો જે ભૂમિતિના પાયાના ખ્યાલ, તમે ધોરણ 6માં તો ભણી ગયા ભૂમિતિના પાયાના ખ્યાલ. તો ધોરણ 7માં આપણે ચેપ્ટર જોઈએ તો કે ત્રિકોણના ગુણધર્મો, ત્રિકોણની એકરૂપતા, પ્રાયોગિક ભૂમિતિ, આ ત્રણે ત્રણ ચેપ્ટર છે એ ભૂમિતિના પાયાના ખ્યાલ અનુલક્ષીને આપેલા છે. બીજું છે પાયાના આકારો અને સંતુલન. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ભૂમિતિના પાયાના ખ્યાલો છે એ વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે, જેથી કરીને તમે આપણે નવો અભ્યાસક્રમ શરૂ કરશો એક બે દિવસમાં ત્યારે તમારે સગવડ થાય. આગળના જે પણ જોઈએ આપણે, બરોબર? તો પૂર્ણાંક સંખ્યાઓ, તો જો પાછો એવું સંખ્યા સંખ્યા છે એ પણ સંખ્યા પરિચયમાં અથવા સંખ્યાઓનો શું છે પ્રકાર છે જે એમાં આવી જાય. પછી દશાંશ સંખ્યા, દશાંશ સંખ્યાઓ એટલે કે કેવી પોઈન્ટ વાળી, બરોબર? 0.8, 10.5, 11.5 પોઈન્ટ વાળી જેટલી પણ સંખ્યાઓ એટલે કેવી સંખ્યા કહેશો આપણે દશાંશ સંખ્યા, એ તે સંખ્યામાં આવી જશે. પછી છે માપન, માપન જો માપન, હવે તમે અહીં માપન ભણી ગયા છો તો સીધું માપન તો અહીંયા આવશે આઠમા ધોરણ, એટલે તમે જે ભણો છો એ સ્ટેપ બાય સ્ટેપ આગલા ધોરણમાં આવતો જોઈએ. એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કેવી રીતે કરો વિદ્યાર્થી મિત્રો, એ તમારે જોવાનું છે અને અહીંથી પછી પડતા હોય. આગળ બીજગણિત, બીજગણિત છે તો અહીંયા પણ છે જો બીજગણિત પદાવલિ, અહીંયા તમે બીજગણિત પદાવલિ ભણાવી છો એટલે સીધું ધોરણ 7માં તમારે આવશે બીજગણિત પદાવલિ. એનો મતલબ એમ કે તમે ધોરણ 7માં આવે આવશો તો તમારી પાસે 6ઠા ધોરણનું પાઠ્યપુસ્તક હોયમાંથી બીજગણિત પદાવલિનો તમારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. આગળ જોઈએ ગુણોત્તર પ્રમાણ સમિતિ છે અને પ્રાયોગિક ભૂમિતિ. પ્રાયોગિક ભૂમિતિ મેં તમને સમજાવ્યું, પ્રાયોગિક ભૂમિતિ બેઠે બેઠું અહીંયા આપેલું છે. પ્રાયોગિક ભૂમિતિ છે એ તમારે આ 6ઠામાં હોય અને 7માં હોય એટલે એક લેવલ સીધું ઊંચું આવે, તો 6ઠા કરતા 7માં વધારે કઈ રીતે મહેનત કરવી એ તમારે જોવાનું. ચેપ્ટર નંબર 1 એટલે કે પૂર્ણાંક સંખ્યાઓથી શરૂ કરશું.